ગુજરાતી નવરાત્રિ જેટલું મહત્વ છે તેટલું રાજસ્થાની મારવાડી લોકોમાં હોળીનું મહત્વ હોય છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં સ્થાયી થયેલા મારવાડી સમાજ પણ ધૂળેટીના પર્વ દિવસે ઘેર અને લૂળ નૃત્યની અનોખી પરંપરાગત જાળવી રાખી છે. તે નવસારીમાં ધૂળેટીના દિવસે ઢોલના સથવારે ઘેર અને લૂળ નૃત્યની જલસો રાખતા હોય છે, તેની પર આપણે નજર કરીએ. નવસારીના વિજલપુરમાં વસતા એક મારવાડી પરિવારના હાલ બાળકોનો જન્મ થયો હતો. આ નિમિત્તે સમાજના લોકો દ્વારા હર્ષ અને ઉલ્લાસથી હોળી પર્વ હાલ ઘરે જઈને ઉજવણી કરવામાં આવી હતી. રાજસ્થાનમાંથી ગુજરાતના વેપારથી આવેલા મારવાડી સમાજના લોકો પોતાની પરંપરાગત હોળીની ઉજવણી કરે છે. નવસારીમાં મારવાડી સમાજના મોટી સંખ્યામાં સ્થાયી થવા પામ્યો છે. તે નવસારી પંથકમાં વસતા મારવાડી સમાજના લોકો પોતાના લોકગીત અને લોકનૃત્યની પરંપરાને જાળવી રાખી વર્ષથી આ પ્રકારે દર ધૂળેટીના દિવસે ઢોલના સથવારે ઘેર અને લૂળ નૃત્યનો જલસો રાખતા હોય છે. જે રાજસ્થાની પરિવારમાં બાળકનો જન્મ થતો હોય છે, જે ઘરોમાં હોળીની ઉજવણી પ્રસંગે પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે પુરુષો હાથમાં દંડા લઈને હાલ ઘેર નૃત્ય રમતા દેખાતા હતા. મારું નામ જીવનભાઈ સિરવી, નવસારી. આ અમારો હોળીનો પ્રોગ્રામ છે, આપણે ઘેર નૃત્ય કહેવાય. ઓર એ અમારે વર્ષોથી ક્ષત્રિય સિરવી સમાજ રાજસ્થાનથી પરંપરાના આધાર પર અમે આગળ વધાવીએ છીએ. પ્લસ એને જે પોયરો થાય ને, જેના ઘરમે પોયરો થાય એને ખુશીને આધાર પર અમે આજ નાચવીને જાહેર કરે છે કે અમારે આ પોયરાની ખુશી છે. મહિલાઓ પણ રાજસ્થાની લોકગીતો ગાઈને બે ભાગમાં વેંચાઈ એકબીજા તરફ આગળ વધતી જાય છે અને ગીતો ગાતી જાય છે, જે લૂળ નૃત્ય તરીકે ઓળખાય છે. મહિલાઓ પણ આ પ્રકારનું ઉજવણી સમાજના લોકોમાં એકતા વધી હોવાનું કબૂલે છે. દીપક વસાવજી, 24 ન્યૂઝ, નવસારી.